ચેપ્ટર ત્રણ લેક્ચર નંબર આપણે બાવીસ સ્ટાર્ટ કરીએ લાસ્ટ લેક્ચરમાં હજી આપણે સૂત્રો શીખ્યા છે એ સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા જોઈએ છે આગળના સૌ પહેલાં આપણે જે સૂત્રો જોયા એકવાર તમને રિવાઈઝ કરાવી દઉં આ સાઈન સૂત્ર છે જે આપણે લાસ્ટ લેક્ચરમાં જોયું સાયન્સ સૂત્રમાં આપણે એ બી અને સી ખૂણા એ ખૂણા એ સાથે બાજુ બી બી સાથે બાજુ સી એ અને સી સાથે બાજુ એ કારણ કે સ્મોલ એ બાજુ બીસીને રજૂ કરે છે બી કઈ બાજુ બતાવે છે એ અને સી શું બતાવે છે બાજુ એ બી ખૂણા અને ત્રણેય એક સાથે સંબંધ આ પ્રમાણે સૂત્રમાં આવે છે કોસાયન સૂત્રની વાત કરીએ તો કોસાઈન સૂત્રમાં ત્રણેય બાજુ એક સાથે હોય અને કોઈ એક ખૂણો જો એ બીસી ત્રણેય બાજુ આવી ગઈ જેનો સંબંધ ખૂણા એ સાથે ત્રણેય બાજુનો સંબંધ ખૂણા બી સાથે અને ત્રણેય બાજુનો સંબંધ ખૂણા સી સાથે એવું સંબંધ દર્શાવતું આ સૂત્ર કહેવાય પછી આજે જે સાઇન સૂત્રો જોયા તો એના અલગ સ્વરૂપ પણ આપણે જોયા તો અહીંથી એને કરતા બનાવી દઉં તો એ બરાબર ટુ સાયન ટુ આર સાઇન એ લખાય બી બરાબર ટુ આર સાઇન બી લખાય અને સી બરાબર ટુ આર સાઇન સી લખાય અને એ જ પ્રમાણે અહીંથી સાઇન એને કરતા બનાવી દઉં તો સાઇન એ બરાબર એ અપોન ટુ આર એ જ પ્રમાણે સાઇન બી બરાબર બી અપોન ટુ આર સાઇન સી બરાબર સી અપોન ટુ આર બરાબર આ સાઇન અને કો સાઇન સૂત્ર જોયા એના પછી આપણે નેપિયરનું સૂત્ર જોયું હતું આ ટેન બી માઇનસ સી બાય ટુ તેથી અહીંયા બી માઇનસ સી અપોન બી પ્લસ સી ઇન્ટુ કોટ એ બાય ટુ એ પ્રમાણે સી અને એ કોમ્બિનેશન છે અને આ એ અને બી નું કોમ્બિનેશન બરાબર ત્યારબાદ પ્રક્ષેપ સૂત્ર જોયું તું અહીંયા એ છે તો સામે બીસી બીસીનો ઉપયોગ છે બી ઇન્ટુ કો સી પ્લસ સી ઇન્ટુ કો છે તો અહીંયા બી ક્યાંય નહીં આવે અહીંયા સી છે તો આ બાજુ સી ન આવે જેમ કે અહીંયા એ છે તો અહીંયા ક્યાંય એનો ઉપયોગ નથી બરાબર તો બી છે એમ અહીંયા બીનો ક્યાંય ઉપયોગ નથી બી સિવાય સી ઇન્ટુ કોષ એ વધતા એ ઇન્ટુ કોષ સી અને અહીંયા સી બરાબર એ ઇન્ટુ કોષ બી પ્લસ બી ઇન્ટુ કોષ ક્લિયર તો આ સૂત્રોનો ઉપયોગ કરીને આપણે દાખલો જોઈએ હવે સૌ ત્રણ પોઈન્ટ પાંચનો પહેલો અને બીજો દાખલો બંને સાથે જોઈએ છે બંને સાથે શા માટે કે બંનેની સૂચના કોમન છે ત્રિકોણ એવી સીમાં એ અઢાર બી ચોવીસ અને સી ત્રીસ હવે ત્રણ બાજુની લંબાઈ આપણને આપી છે તો ત્રણેય ખૂણા માટે કોષના મૂલ્ય પેલા પ્રશ્નમાં એ અઢાર બી ચોવીસ અને સી ત્રીસ આપે છે આપણે કોષ એ કોસ બી અને કોષ સી ના મૂલ્ય શોધવાના છે ત્રણ બાજુ પરથી કોષ ની કિંમતો આપણે શોધવાની છે તો સૂત્ર આપણે સ્પષ્ટ યાદ આવી જાય કયું આ કોસાઈન સૂત્ર જો ત્રણેય બાજુ ઉપરથી આપણે કોસ એ પણ લાવી શકાય કોષ બી પણ લાવી શકાય અને કોષ સી બરાબર છે તો આ સૂત્રોનો ઉપયોગ કરીને આપણે કોષ એ કોસ બી અને સી ની કિંમતો શોધીશું ચાલો તો કોષ એ શોધવા સૌથી પહેલાં કોષ સૂત્ર મૂકીએ કોષ એ સુધારી સૂત્ર બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન ટુ બી સી બરાબર હવે બીની કિંમત કેટલી છે ચોવીસ તો બી એટલે ચોવીસ ચોવીસનો વર્ગ કેટલો થાય જાય પાંચસો ને C થઈ જાય પ્લસ સી સ્ક્વેર સીની કિંમત ત્રીસ છે તો ત્રીસનો વર્ગ કેટલો લખીશું 900 લખીશું માઇનસ એ સ્ક્વેર એની કિંમત અઢાર છે તો અઢારનો વર્ગ કેટલો થઈ જાય ત્રણસો ને ચોવીસ ક્લિયર જેટમાં બે છે ગુણાકારમાં બી બીની કિંમત છે ચોવીસ ગુણાકારમાં સી સીની કિંમત છે ત્રીસ બે ગુણ્યા ચોવીસ ગુણ્યાત્રીસ છે હવે જો આ બે છે બે કી સંખ્યા બે વડે ભાગ ખાશે અંકોનો સરવાળો કરો એક ને એક બે બે ને પાંચ સાત સાત ને બે નવ સરવડો નવ થયો છે જે ત્રણ વડે બી ભાજે છે એટલે આ રકમને ત્રણ વડે પણ ભાગી શકાય છે બે વડે પણ ભાગી શકાય છે મતલબ છ વડે આને ભાગી શકાય ડાયરેક્ટ તો છ એ ભાગ ચલાવો તો છ પંચાત્રીસ છ એ કટ કરીશ તો પેલા અગિયાર સુધી બોલું છ એકા છ અગિયારમાંથી છ ગયા એટલે પાંચ વધે એટલે પાંચ આની સાથે પંચાવન છ નવ્વા ચોપન એટલે એક વધે એક ને બે બાર છ દુ બાર બરાબર છ એ કટ કરીશ આપણે ભાગ હવે ચોવીસ અઠ્ઠા એકસો બાણું થાય ચોવીસ અઠ્ઠા એકસો ને બાણું चौक आठ तो ऊपर चार बदे नीचे पांच तो चार भाग्य पांच की गई? कोस ए बोलो ख्याल आई हवे, कोस बी शोध तो कोस बी मदे सूत्र सी स्क्वेर प्लस ए स्क्र माइनस बी स्क्वेर अपॉन टू सी ए जाए? ચલો સીની કિંમત મૂકી દઈએ સી કેટલા છે સી છે ત્રીસ સીની કિંમત છે ત્રીસ એટલે ત્રીસનો વર્ગ કરી મેં નવસો પછી એ એ છે અઢાર અઢારનો વર્ગ ત્રણસો ને ચોવીસ બી સ્ક્વેર બી છે ચોવીસ તો ચોવીસનો વર્ગ પાંચસો ને છોતેર આંકડા તો એને ખાલી ક્રમ છે ટુ ઈન્ટુ સી સીની કિંમત છે ત્રીસ સી ઇન્ટુ એ એની કિંમત છે અઢાર બરાબર હવે નવસો ને ત્રણસો ચોવીસ કરીએ તો બારસો ચોવીસ થયા બારસો ચોવીસમાંથી પાંચસો ને છોતેર બાદ કરીએ છસો ને અડતાલીસ વધે છેદમાં બે છે ત્રીસ છે અને અઢાર છે હો જો છ ચાર દસ આઠ અઢાર સરવાળો અઢાર અઢારને નવ વડે ભાગી શકાય બરાબર નવ વડે છે ચાલે નવ દુ અઢાર થવાનો છે નવની ચાવી વાપરી મેં અહીંયા નવ દુ અઢાર નવે ભાગ ચલાવીશું નવ સિત્તેર ને ત્રેસઠ એટલે એક વધે અહીંયા ચોસઠમાંથી ત્રેસઠ ગયા તો એકની જોડે આઠ અઢાર થઈ ગયા નવ દુ અઢાર ક્લિયર હવે છ બે અને બે ચાર કેવાય બે દુ ચાર ચાર તરી બાર તો ત્રણ વધે ઉપર નીચે વધે પાંચ ત્રણ ભાગ્યા પાંચ કોની કિંમત આવી ગઈ કોષ બે ની ક્લિયર હવે કોષ સીની કિંમત શોધે છે તો કોસાઈન સૂત્ર સીધી તો એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અપોન ટુ એ બી બરાબર એ અઢાર છે અઢારનો વર્ગ ત્રણસો ને ચોવીસ બી ચોવીસ છે ચોવીસનો વર્ગ પાંચસો ને સી ત્રીસ છે ત્રીસનો વર્ગ નવસો ક્લિયર જે ટુ ઇન્ટુ એ અઢાર છે ઇન્ટુ બી બી ચોવીસ છે હવે ત્રણસો ચોવીસ અને પાંચસો છોતેર આ બેનો સરળો થાય નવસો તો આ નવસોમાંથી નવસો જાય તો અંત શોધે છેદમાં બે અઢાર અને ચોવીસ જીરો ભાગે ગમે તે જીરો જાય એટલે આ કોસ સી ની કિંમત મને મળી ગઈ જીરો ક્લિયર આ દાખલા નંબર પહેલો પૂરો થઈ ગયો જેમાં કોષ એ બી અને સી શોધવાના હતા ખ્યાલ આવી ગયો હવે દાખલા નંબર બે આ જ પ્રમાણે છે બરાબર આ જ કિંમતોનો ઉપયોગ કરીને આપણે સાઈન એ બીસીની કિંમત લાવવાની હતી જેમ કોષ નું ડાયરેક્ટ સૂત્રો છે આપણી પાસે આ ભાઈ કોષ ત્રણ બાજુની લંબાઈ પરથી કોષના મૂલ્યો આપણે લાવી શકીએ એમ સાઇન માટે સૂત્રો નથી એવું ડાયરેક્ટ કે ત્રણેય બાજુ ઉપરથી આપણે ડાયરેક્ટ સાઈન એ કે કોઈ પણ બે બાજુ કે કોઈપણ એક બાજુ પરથી સાઈન આપણને મળી જાય તો આપણે શું કરવું પડે આ પ્રમાણે પેલા કોષ એ લાવવા પડે અને કોષ એ ઉપરથી સાઈન એ કોષ બી ઉપરથી સાઈન બી અને કોષ સી ઉપરથી સાઈનસી લવાય બરાબર છે તો બીજો દાખલો કઈ રીતે ગણીશું ભાઈ માનો કે બીજા દાખલામાં મારે સાઇન એની જરૂર છે પહેલાં આ જ સ્ટેપ કરવું પડે પેલા મારે કોસ એ આ પ્રમાણે લાવવાનું અને અહીંથી એક સ્ટેપ વધે કયું સ્ટેપ તો આ અહીંથી હું સાઈન એ શોધીશ તો કોષ એ ઉપરથી સાઈન તો મને શોધતા આવડીશ સાઇન સ્ક્વેર બરાબર વન માઇનસ કો સ્ક્વેર એ થઈ જાય ચલો કોસ એ કેટલા મળી ગયા છે ચાર પોઈન્ટ પાંચ આ રહ્યા તો આ કોષ એની કિંમતનો ઉપયોગ અહીંયા મેં કર્યો સોળ પોઈન્ટ પચીસ

तो साइन स्क्वेर बी बराबर वन मईनस को स्क्स स्वेर कोस कोश बीन पांच तो नौ पचीस पचीस लसा पचीस ओ पच्चीस तो आ किमत थी गई साइन स्क्वेर कितनी थी गई सोल भगया पच्चीस बराबर तो साइन बी के चार पांच क्लियर हमारे मेरे साइन सी है આજે કો સી શોધે છે ઝીરો એની પર મને સાયન્સ સી મળી જાય સાયન્સ સ્ક્વેર સી બરાબર વન માઇનસ કો સ્ક્વેર સી કો ઝીરો છે તેનો વર્ક પણ ઝીરો થાય માટે સાયન્સ સ્ક્વેર સી કેટલા આવ્યા વન તો સાયન્સ સી કેટલા થઈ ગયા વન થઈ ગયા ક્લિયર હવે જો તમારો તર્ક વધારે જો ચાલે તો અહીંયા તમને એક આઈડિયા આવી જોઈએ કે બે બાજુના વર્ગોના સરવાળામાંથી એક બાજુનો વર્ગ બાદ કર્યો તો જુઓ થઈ ગયો એનો અર્થ એવો છે બે બાજુના વર્ગોનો સરવાળો એ ત્રીજી વર્ગ બરાબર થાય તો આવા શબ્દો કેવી ગણતરી ક્યાં આવે પાયથાગોરસમાં બરાબર છે એટલે આ જ દાખલો ગણવાની હું બીજી રીતે બતાવું છું આ તમે તમને જનરલ જનરલ મેથડ બતાવી કે કોઈપણ મૂલ્ય આવે બાજુના તમે આ રીતે તો જવાબ લાવી શકો કોશ એ બરાબર હવે દાખલા નંબર પહેલો ને બીજો બરાબર બીજી એક છું પણ પર્ટિક્યુલર આ જે અહીંયા આપણને આંકડા આપે છે કયા આંકડા આપે છે કે ત્રિકોણ એ માટે માટે એનું માપ અઢાર બીનું માપ ચોવીસ અને સીનું માપ ત્રીસ છે એટલે કઈ બાજુ થઈ બીસી થઈ બી એટલે કઈ બાજુ થઈ સી એ અને સી એટલે કઈ બાજુ થઈ એ બી આ બેના વર્ગોનો સરવાળો આના બરાબર છે એટલે આ કણ બને એ બી શું બને અહીંયા કર્ણ બને એટલે સી આપણો કાઢકણો થઈ જાય બરાબર છે ચાલો જુઓ એ સી એટલે આ ચોવીસ છે બીસી અઢાર અને હું ત્રીસ કહી દઉં તમે અહીંયા જોઈ શકો છો બીસી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર બીસી એટલે ચોવીસ અને એસી સોરી બીસી કેટલા છે આ રીતે અઢાર છે ને અને આ ચોવીસ છે ખાલી બેના આગળ પાછળ લખાય છે સરવાળામાં છે એટલે વાંધો ન આવે આ પાંચસો છોતેર આ ત્રણસો ચોવીસ આ નવસો નવસો એ ત્રીસનો વર્ગ ત્રીસ કોનું માપ છે એબીનું માપ છે એટલે એબી બી સ્ક્વેર થઈ ગયું એટલે બીસી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એબી બી સ્ક્વેર માળેથી કોણ એબીસી કાટકોણ ત્રિકોણ છે બરાબર જ્યાં ખૂણો સી કાટકોણો છે ક્લિયર તો કાટકોણ ત્રિકોણ બની ગયો એટલે ઇઝીલી બાકી કોષ એ કોષ બી અને સાઈન એ સી આપણે લખી શકીએ બરાબર ચાલો મેં ત્રિકોણ અહીંયા બનાવી દીધો છે હવે આ ત્રિકોણ બની જાય એટલે કોષ એ તમે ઇઝીલી લખી શકો ચલો કોસ એ કોષનું શું થાય પાસેની બાજુ ભાગ્યા કહાના કોની પાસેની બાજુ એ નહીં એની પાસની બાજુ કેટલી કહેવાય ચોવીસ કહેવાય ભાગ્યા કરણો કેટલા થાય ત્રીસ તો અહીંયા છ ભાગ ચાલે છ ચૌદ ચોવીસ છ પંચાત્રીસ એટલે ગયા ચાર પોઈન્ટ પાંચ ક્લિયર પછી કોસ બી તો બી માટે પાસેની બાજુ ભાગે કરણો તો બીની પાસેની બાજુ કઈ કહેવાય અઢાર કરણો તો ત્રીસ જ છે છ ભાગ ચાલે છતરી અઢાર છ પંચાત્રીસ થઈ ગયું

બરાબર છ ભાગ છે પંચત્રીસ સાઈન એ એના પછી સાઈન બી હવે ખૂણા બીથી સામેની બાજુ ભાગ્યા કરવાના ચોવીસ થાય છ ચોક ચોવીસ છ પંચત્રીસ થઈ ગયું અને હવે સાઈન સી તો સી એટલે નેવું છે ડિગ્રી પાયબાય ટુ સાઇન પાયબાય ની કિંમત કેટલી છે એક તો જો તમને અંકો સેટ થઈ ગયા હોય અને આઈડિયા આવી જાય કે ભાઈ આ જે મૂલ્ય આપે છે એ કાટકોણ ત્રિકોણના બાજુઓની લંબાઈઓ દર્શાવે છે તો કાટકોણ ત્રિકોણ તમે સાબિત કરી દો અને પ્રમાણે આકૃતિ પછી ડાયરેક્ટ કોષ એ સી અને સાઈન એ બીસીના મૂલ્ય તમે લખી શકો બરાબર છે ચાલો હવે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે ત્રણ પોઈન્ટ પાંચનો અગિયારમો પ્રશ્ન જોઈએ છે કોષ એ અપોન એ કોસ બી અપોન બી અને કોષ સી અપોન સી એની બરાબર એ સ્કવેર પ્લસ બી સ્કવેર પ્લસ સી સ્કવેર અપોન ટુ એ એવું લાવવું છે આવી બાજુ કોસ એ છે અને જેમની બાજુ ત્રણે ત્રણ બાજુઓ છે નાણાં પરથી એ લાવવું હોય તો અંદાજો આવી જાય કે કોસ એ અને બીસી છે એની જગ્યાએ મારે કોષાઇન સૂત્રનો ઉપયોગ કરવાનો થશે બરાબર કઈ રીતે દાખલો જોઈએ આપણે જુઓ અગિયારમાં પ્રશ્નો એલએચ મેં લખેલો છે કોસ એ અપોન એ કોસ બી અપોન બી અને કોસ સી અપોન સી જવાબ શું લાવો છે તો આ એ સ્કવેર બી સ્કવેર સી સ્કવેર અપોન ટુ એ બરાબર ચાલો આ છેદમાં એ છે ને એને પેલા મેં આગળ લખી નાખી વન અપોન એ કરીને તો હવે કોષ એ આવે તો કોશ એ એટલે કોસાઇન સૂત્ર હું મૂકી દઉં તો બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર અપોન ટુ ક્લિયર એ પ્રમાણે આ બીને હું આગળ લખી દઉં અને જે કોસ બી છે એમાં કોસાઇન સૂત્ર કોસ નું મૂકી દઉં તો સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ બી

તો બી સ્ક્વેર સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર આ પછી આ સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ બી આ ભાગ આવી ગયો અને એ સ્ક્વેર બી સ્ક્વેર માઇનસ સી તમે જોઈ શકો છો અહીંયા ત્રણેનો છેદ સરખો છે લસા તરીકે ત્રણેય વસ્તુ આપણે એકવાર લખી શકાય તો અહીંયા જે અંશના ભાગ છે તે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ પ્લસ સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ બી પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર થઈ ગયું તો માઇનસ સી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર કેન્સલ માઇનસ બી સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર કેન્સલ માઇનસ એ સ્ક્વેર પ્લસ એ સ્કવેર કેન્સલ તો શું વધે એક એ સ્ક્વેર વધે એક બી સ્ક્વેર વધે અને એક સી સ્ક્વેર વધે એટલે ઉપર વધ્યું એ સ્ક્વેર બી સ્ક્વેર અને સી સ્ક્વેર છે વધે છે ટુ એ ક્લિયર જે આપણે જવાબમાં લાવવાનું હતું એ સ્ક્વેર બી સ્ક્વેર સી સ્કવેર અપોન ટુ એ આવી ગયો તો આપણો થઈ ગયો છે આર એચ એલ એચ એસ ઇક્વલ આર ક્લિયર ચાલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ એના પછી ત્રણ પોઈન્ટ પાંચ નો આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈએ છે એ ઇન્ટુ બી કોસ સી માઇનસ સી કોસ બી આની બરાબર લાવો છો આપણે બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર બરાબર આ પ્રકારના દાખલામાં તમે એલ એચ એસ થી આર એચ એસ અને આર એસ થી એલએચએસ બંને સાઈડ જઈ શકો છો બરાબર જે આપણને ઇઝી લાગે પ્રયત્ન કરાય બરાબર છઠ્ઠો પ્રશ્ન આપણે એલએચએસથી સ્ટાર્ટ કરીશું અને આર આપણે લાવીશું જો આ રહ્યો છોટો પ્રશ્ન એલએચએસ મેં અહીંયા લખેલો છે એ ઇન્ટુ બી કોસ સી માઇનસ સી કોસ બી અને બી સ્ક્વેર માઇનસ સી આપણે જવાબ લાવો છે બરાબર ચલો આ પહેલાં એને અંદર હું ગુણી દઉં છું એટલે એ ઇન્ટુ બી ઇન્ટુ પછી એ અહીંયા ગુણાવી દઉં એ ઇન્ટુ સી ઇન્ટુ કોસ ચલો ક્લિયર હવે આ એ બી મેં અહીંયા રાખે છે અને અહીંયા કોસ સી જગ્યાએ હું કોસાઇન સૂત્ર લખી દઉં તો કો સી જગ્યાએ શું લખાય સી પછી એ આવે એટલે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર ઓપોન ટુ એ બી ક્લિયર હવે આ માઇનસ આવ્યું આ એ સી આવે અને કોસ બી તો કોસ બી જગ્યાએ શું આવી જાય સી સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન ટુ એસી ક્લિયર આ આ બી બી અહીંયા કટ થઈ જાય છે એ પ્રમાણે આ એસી એસી કટ થઈ જાય બંનેના છેદમાં બે છે એટલે વન બાય ટુ હું કોમન લઈ લો તો અહીંયા શું વધે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર છે માઇનસ સીને અહીંયા લાગે એટલે આ સી સ્ક્વેર માઇનસ થઈ જાય આ એ માઇનસ થઈ જાય અને માઇનસ બી સ્ક્વેર છે એ પ્લસ થઈ જાય બોલો ક્લિયર આ વન બાય ટુ છે અહીંયા તમે જોઈ શકો છો પ્લસ એ માઇનસ એ કેન્સલ હવે બી ટુ બી સ્ક્ર થઈ ગયા અને માઇનસ સી સ્કવેર માઇનસ સ્કર માઇનસ ટુ સી સ્કવેર થઈ જાય બરાબર વન બાય ટુ અંદર જતા રહે તો ટુ ટુ કટ થઈ જાય અથવા તો એમ પણ સમજાય આ બે બાર આવે કોમન નીકળી જાય અને આ બે સાથે કટ થઈ જાય અહીંયા વધે છે બી સ્ક્વેર માઇનસ સ્કવેર આ આપણો જવાબ આવી ગયો આ રીતે માઇનસ સી જે લાવવાના આપણે બરાબર બહુ સી ખાલી ગુણાકાર કરી મેં કોસાઈન સૂત્ર મૂક્યું છે સિમ્પલ સાદું રૂપ આપ્યું એટલે જવાબ આવી ગયો બરાબર ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આપણે ત્રણ પોઈન્ટ પાંચનો ત્રીજો લઈએ છીએ એ પ્લસ બી અપોન સી એની જગ્યાએ કોસ એ માઇનસ બી બાય ટુ અને સાઈન સી અપોન ટુ આપણે લાવવાના છે બરાબર ચલો જોઈએ કઈ રીતે આવશે ચલો ત્રણ પોઈન્ટ પાંચનો ત્રીજો પ્રશ્ન એલેજ આપણે લખેલું છે એ પ્લસ બી અપોન સી બરાબર હવે અહીંયા એ જગ્યાએ આપણે સાઈન સૂત્ર વાપરીએ છીએ જો સાઈન સૂત્રો કયું આ એમાંથી આપણે એને કરતા બનાવ્યા છો એ બરાબર ટુ આર સાઈન એ બી બરાબર ટુ આર સાઈન બી ને સી જગ્યાએ ટુ આર સાઈન સી લખાશે ચાલો તો એ જ વસ્તુ અહીંયા લખી દે છે એ બરાબર ટુ આર સાઈન એ બી બરાબર ટુ આર સાઈન બી છેદમાં સી બરાબર ટુ આર સી છે જ હવે અંશમાંથી ટુ આર કોમન લઈ લઈએ આપણે તો અહીંયા વધે સાઈન એ પ્લસ સાઈન બી છેદમાં ટુ આર ઇન્ટુ સાઇન સી છે ઇકો મેન છેદ સામે બરાબર કરીશું ચલો ટુ આર ટુ આર કેન્સલ હવે અંશમાં જે એસ પ્લસ સાઈન પ્લસ સાઈન છે ત્યાં એસ પ્લસ એસનું સૂત્ર મૂકીશું એસ પ્લસ એસ શું ટુ એસ સી થાય ટુ એસ એટલે સાઈન આલ્ફા અને બીટા એટલે કે એ સરવાળો ભાગ્યા બે ધ્યાન આપજો ઇન્ટુ સી એટલે કોષ એ અને બીની બાદ બાકી બરાબર બે કોઈપણ સૂત્રનો ઉપયોગ ગમે ત્યાં આવી જાય તમને યાદ આવવું જોઈએ છેદમાં સાઇન છે સાઈન જગ્યાએ સૂત્ર વાપરીશું આપણે સાઈન ટુ ડીટાવાળું સાઇન ટુ ઢીટાનું સૂત્ર શું છે સાઈન બરાબર લખાય ટુ સાઇન કોસ સાઈન બરાબર લખાય ટુ સાઇન કોશ ઠીટા અહીંયા જેટલા હોય એનાથી કેવા જાય અડધા જાય બે છે તો એક એક થઈ જાય તે પ્રમાણે અહીંયા સાઈન સી છે તો સાઈન બરાબર ટુ સાઈન કોસ ઠીટા જેટલો હોય નથી અડધો એટલે સી બાય ટુ સી બાય ટુ આવું થાય બરાબર સૂત્રો યાદ આવવું જોઈએ હવે કયું સૂત્ર વાપર્યું એ પણ તમને મેં બાજુમાં લખીને બતાવ્યું છે ચલો અહીંયા ટુ ટુ કટ થઈ ગયા હવે આપણે જવાબ શું લાવો છે એ ધ્યાનમાં રાખો જો આપણે અહીંયા પહોંચ્યા છીએ અને જવાબ આપણે આ લાવો છે જે જવાબ લાવો છીએ એમાં છેદમાં સાઇન સી બાય ટુ છે તે તો આ રહ્યા ભાઈ જવાબમાં જે લાવો છે કોસ એ માઇનસ બી અપોન ટુ એ પણ આ રહ્યા એટલે આપણો જવાબ છે એનો મતલબ આ બંને પર વધારાના છે અને આ બંને ક્યારે વધે જ્યારે આ બંને કટ થાય તો જ એનો મતલબ આ બંનેનો કોઈ સંબંધ હોવો જોઈએ જે મને દેખાય છે પણ તમને દેખાવો જોઈએ કઈ રીતે તો એ નો સંબંધ સી સાથે થઈ જાય કેમ કે અહીંયા જે એ બી સી છે ત્રિકોણના ખૂણા છે અને ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો એકસો એસી પાય થાય બરાબર એટલે એ પાયનો ઉપયોગ કરીને એ પ્લસ જગ્યાએ આપણે સી લખી શકાય છે ને જો આપણે શરૂઆતમાં જ બતાવ્યું હતું કે આ પ્રમાણે બી પ્લસ સી હોય એની જગ્યાએ પાય માઇનસ એ લખાય અને આ પ્રમાણે સાઈન એ થઈ જાય બરાબર ટૂંકમાં રૂપાંતરણ થઈ જાય છે કારણ કે એ ત્રિકોણના ખૂણા છે ત્રણે એનામાં આપણો સરવાળો એકસો એંસી એટલે પાય થાય તો આ જ પરિસ્થિતિનો આપણે ઉપયોગ કરવાનો છે તો જો શું કરીશું આ જે સાઇન એ પ્લસ બી છે ને એનું સ્વાદરૂપ આપણે સાઈડમાં બતાવી દઈએ છીએ કે સાઈન એ પ્લસ બી બાય ટુ છે હવે એ ત્રિકોણના ખૂણા છે તો એ પ્લસ બી એની જગ્યાએ મારે પાય માઇનસ સી એવું લખી શકાય પણ આખાના છેદમાં બે છે બરાબર નીચે બરાબર છેદ અલગ આપી દઉં તો આ થઈ જાય પાય બાય ટુ અને આ થઈ સી બાય ટુ પાય બાય ટુ માઇનસ સીટા એવી પોઝિશન આવી પાય બાય ટુ તો વિધેય બદલાઈ જાય તો સાઈન બદલાઈને શું થઈ જાય થઈ જાય સાઈન પાય બાય ટુ માઇનસ સીટા એવું સૂત્રોધાર થયું પાઈ બાય ટુ માઇનસ સીટા એટલે કયું ચરણ થાય પહેલું થાય કેમ કે પાય બાય ટુ ક્યાં આવે અહીંયા આવે એમાંથી કંઈક બાદ થાય એટલે આપણે પહેલાં ચરણમાં પાછા આવીએ પહેલા ચણમાં બધા વિધેય ધન હોય અને સાઈન પાય બાય ટુ માઇનસ ઠીટા એ થઈ જાય કોશ ક્લિયર તો આજે સાઈન એ પ્લસ બી બાય ટુ છે એની કિંમતુ તો આની જગ્યાએ અમે લખી નાખ્યા બરાબર આની જગ્યાએ કોસ સી બાય ટુ લખી નાખ્યો છે કોસ એ માઇનસ બી ટુ અને છેદમાં આ સાઈન સી બાય ટુ વધે છે અને કોસ સી બાય ટુ છે એકચુલમાં આ કારણ લખ્યું ને એ જગ્યાએ છોડી દેવી પડે એટલે આપણે બતાવ્યું છે આની જગ્યાએ આ કઈ રીતે આવ્યું તો આ બતાવી દીધું તો હવે આ કોસ સી બાય ટુ કટ થઈ ગયા તો શું વધ્યું અંશ વધે છે કોસ એ માઇનસ બી અપોન ટુ અને છેદમાં વધ્યા સાઇન સી બાય ટુ એક્ચુનમાં આપણો જવાબ છે આ જે આરજેસ છે જગ્યા નથી એટલે મેં બાજુમાં લખ્યું તમારે નીચેદ લખવાનું થાય આવી ગયો જવાબ કોસ એ માઇનસ બી અપોન ટુ અને છેદમાં સાઇન સી બાય ટુ ક્લિયર બઉ સિમ્પલ સ્ટેપ છે ચલો એક દાખલો જોઈ હવે આપણે ઉદાહરણ પચીસો કોઈ પણ એક આપણે સાબિત કરીશું બાકીના બે તમારે જાતે સો પ્રયત્ન કરવાના બરાબર જે મેથડ અહીંયા મેથડ અહીંયા આવવાની છે બરાબર એક વસ્તુ હું તમને સાબિત કરીને બતાવું છું જો અહીંયા છે ને આપણે બી માઇનસ વાળું સાબિત કરેલું છે કે પેલું સાબિત કર્યું છે તો હું તમને બીજું કરીને બતાવી દઉં બરાબર એટલે આની મેથડ તમને અહીંથી જોવા મળશે અને આ એક તમારે જાતે કરવાનું થશે બરાબર ચાલો બીજું સૂત્ર આપણે સાબિત કરીએ ચાલો આ સૂત્ર આપણે સાબિત કરીએ છીએ બરાબર સાબિતીની શરૂઆત આપણે આજે સી માઇનસ એ અપોન સી પ્લસ એ છે ત્યાંથી કરીશું ચલો આ એન સી છે એની જગ્યાએ સાઈન સૂત્ર વાપરું છું સી જગ્યાએ આપણે લખીશ ટુ આર સાઇન સી માઇનસ એ એ જગ્યાએ આવશે ટુ આર સાઈન એ ક્લિયર એ પ્રમાણે છેદમાં ફરી એ જ છે ટુ આર સાઈન સી અને ટુ આર સાઈન એ ખાલી વચ્ચે શું છે પ્લસ ક્લિયર ચલો અંશમાંથી ટુ આર કોમન લઈ લઈએ આપણે તો સાઈન સી માઇનસ સાઈન એ છેદમાં ટુ આર કોમન લઈ લઈએ તો સાઈન સી પ્લસ સાઈન એ ઇકોલની સામે બરાબર નિશાની કરી દઈએ ટુ આર ટુ આર કેન્સલ અહીંયા એસ માઇનસ એસ

પેલું કોસ છે આ અને આ છે સાઈન બરાબર એટલે કોસ બાદ બાકી ભાગ્યા બે ઇક્વલ મેન્શનની સામે કરી દઈએ હવે આ સાઈન અપોન કોસ શું થઈ જાય ટેન થઈ જાય સાઈન ઠીટા થઈ જાય ટેન ટુ ટુ કટ અને કોસ અપોન sin થઈ જાય કોટ ટીટા કોસ સી પ્લસ એ અપોન ટુ જવાબ શું લાવવાનો છે ધ્યાનમાં રાખવાનો આપણે જે અહીંથી સ્ટાર્ટ કર્યું છે એક પરિણામ ટેનમાં છે એક પરિણામ માં છે હવે પરિણામ જે ટેનમાં છે ગયું છે સી માઇનસ એ બાય ટુ તો જે ટેનમાં પરિણામ લાવવાનું હતું તો આવી ગયું આપણી પાસે અને આપણે કરતા બનાવવા છે બરાબર તો આ કોની કિંમત છે આપણે સી માઇનસ એ a સી પ્લસ એ તો અહીંથી હું આ ટેનને કરતા બનાવી દઉં તો ટેન સી માઇનસ એ અપોન ટુ આની બરાબર શું લખાય આ કોટ સામે જતો રહે સામે સી માઇનસ સોરી સ્મોલ એ છે સી માઇનસ એ અપોન સી પ્લસ એ છે આ કોટ આની છેદમાં આવે એટલે વન અપોન કોટ સી પ્લસ એ અપોન ટુ થઈ ગયું અને અહીંયા નહીં રાખ્યું ખાલી આને સામે છેદમાં મૂક્યું અને વન કરીને મેં મૂક્યા છે તો આ સી માઇનસ એ અપોન સી પ્લસ એ આ વન અપોન કોટને આપણે ટેન લખી શકાય ટેન સી પ્લસ એ બોલો ખ્યાલ આવી ગયો ચાલો ક્યાં પહોંચ્યા છીએ જવાબ આપણે ધ્યાનમાં રાખવાનો સી માઇનસ એ અપોન સી પ્લસ એ આવી ગયા આવી ગયા છે બાજુમાં કોટ લાવો છે અને જે ખૂણો કયો બતાવે છે બી બતાવે છે અને અહીંયા મારી પાસે ખૂણો કયો છે સી અને એ તો જો આ સી માઇનસ એ અને સી પ્લસ એને એમને રાખી દો અને આ એ પ્લસ સી છે તેની જગ્યાએ પાય માઇનસ બી લખી શકાય શા માટે કારણ કે એ પ્લસ બી પ્લસ કહેવાય તો અહીંયા એ પ્લસ સી એની બરાબર બી સામે જતો રહે એટલે પાય માઇનસ બી થઈ જાય ને ક્લિયર તો આ સી માઇનસ એ અપોન સી પ્લસ એ ટેન છેદ અહીંયા અલગ તો પાય બાય ટુ માઇનસ બી બાય ટુ તો પાય બાય ટુ માઇનસ સીટા બાય ટુ એટલે વિધેય બદલાઈ જાય ટેનનું રૂપાંતરણસોમાંથી જાય કોટમાંથી જાય કોટ બી બાય ટુ આ ચરણ પહેલું છે પાય બાય ટુ માઇનસ સીટા એટલે પહેલું ચરણ પહેલા ચરણમાં બધા વિધેદન હોય આગળ સી માઇનસ એ અપોન સી પ્લસ એ છે જ તો આ કોની કિંમત મળી આપણને ટેન સી માઇનસ એ અપોન ટુ તો જે પરિણામ આપણે સાબિત કરવાનું હતું એ થઈ ગયું ક્લિયર ટેન સી માઇનસ એ ટુ બરાબર સી માઇનસ એ અપોન સી પ્લસ એ બી બાય ટુ જે આપણે લાવવાનું હતું ક્લિયર તો જે ત્રણ સૂત્રો હતા એમાંથી એક વસ્તુ મેં સાબિત કરીને તમને બતાવી દીધી છે બરાબર કયા નંબરનું સાબિત કર્યું તો બીજા નંબરનું મેં બુકમાં તમને અહીંયા પહેલા નંબરનું સાબિત કરીને આપ્યું છે તો ફક્ત ત્રીજું જ તમારા સો થાય અચ્છા એક ધ્યાન રાખજો આપણે બુકમાં એ લોકોએ અહીંયા અચળ તરીકે કેનો ઉપયોગ કર્યો છે જ્યારે આપણે કોનો એક્ઝેક્ટ કેની જે કિંમત ટુ આર છે એનો આપણે ઉપયોગ કરીએ છીએ કે પણ અચળ છે અને ટુ આર પણ અચળ છે બરાબર એનું રિયલ મૂલ્ય રિયલ વેલ્યુ આ ગુણોત્તરની આટલી છે જે રિયલ વેલ્યુનો વેલ્યુનો જ આપણે ઉપયોગ કર્યો છે હંમેશા યાદ રાખવા માટે તમારે ટુ આર લઈને જ ઉપયોગ કરવાનો બરાબર ટુ આરનો ઉપયોગ કરીને દાખલા તમારે ગણવાના થશે બરાબર ક્લિયર ખાલી ટુ આર જેમ અહીંયા કે કોમો નીકળી ગયા છે એમથી ટુ આર કોમો નીકળી જશે પછી કટ થઈ ગયા પછી તો કે કે હોય કે ટુ આર હોય કોઈ કઈ વસ્તુ અહીંયા દેવાનું નથી બાકીના સ્ટેપ આના જ છે ક્લિયર આ ગણાઈ ગયો આ બંને તમારે સો પ્રયત્ન કરવાના છે બરાબર છે અને વધુ અભ્યાસ આપણે નેક્સ્ટ સ્ટેપરમાં કરીશું